કોણ? હમ તે રિપોર્ટ જોઈ લીધા ને? હા, મેં બધું જ જોઈ લીધું છે અને અમુક જગ્યાએ નોટ્સ પણ કરી છે. તું ચેક કરી. યસ મોમ. મમ્મી, હા, તમારે મારું કંઈ કામ છે? ના. કેમ, શું હતું? જો કંઈ કામ ન હોય તો હું દીદી પાસે જઈને આવું. એક્ચ્યુઅલી એનો ફોન હતો, એ બહુ જ રડતી હતી, એને મારી જરૂર છે. રાશિ, મેં તને પહેલાં પણ કહ્યું હતું, તારી જ્યારે ઈચ્છા થાય ત્યારે તું તારા ઘરે જઈ શકે છે. તું જા, અને જો અમારી કોઈની પણ કંઈ પણ મદદની જરૂર હોય ને તો તરત કહી દેજે. હમ, અને હા, પાછી આવવાની ઉતાવળ જરાય ન કરીશ. પ્રિયંકા સાજી ન થાય ત્યાં સુધી તું રોકાઈ શકે છે. થેન્ક યુ મમ્મી. એક મિનિટ રાશિ. શું બેટા, તારું વોલેટ આપતો. આ રાશિને આટલું બધું ઇમ્પોર્ટન્સ કેમ આપે છે મોટી મમ્મી? એક તો સાવ મિડલ ક્લાસ રિક્ષાવાળી છે ને પાછી અભણ. આ ઘરની રહેણી કહેણી પ્રમાણે રહેતા તો નથી આવડતું, પણ પૈસાદારની જેમ જીવતા પણ નથી આવડતું. તોય ખબર નહીં કેમ આંટી એને એટલું બધું ઇમ્પોર્ટન્સ આપે છે. લે રાશિ બેટા, રાખ. મમ્મી, આટલા બધા પૈસા? હું આપું છું ને, મૂકી દે પર્સમાં. પણ આટલા બધા પૈસાની મારે શું જરૂર પડે? જરૂર પડે, ઉપયોગમાં આવે, પાસે પૈસા સારા. હમ, મમ્મી નહીં, મારે નથી જોઈતા પૈસા. અરે, હું કહું છું ને, મૂકી દે પર્સમાં. પણ મમ્મી, આટલા બધા પૈસા મારે ન લેવાય. કેમ ન લેવાય? તું આ ઘરની દીકરી નથી? દીકરી છું એટલે જ કહું છું. મને જ્યારે પૈસાની જરૂર પડશે ને તો હું તમને ફોન કરી દઈશ, પણ આટલા બધા પૈસા હું પાસે નહીં રાખું. રાશિ, તારો આ ખોટો દેખાડો બંધ કર. ચહેરા પર ફોડપણનું મોહરું પહેર્યું છે ને એને ઉતાર, અને જેવી છે ને એવી જ રહે. મને આ દેખાડો જરાય પસંદ. મને ખબર છે કે તારે આ પૈસા લેવા જ છે, તો સીધે સીધા પૈસા લઈ લે ને. ખાલી ખાલી નાટક શું કામ કરે છે? મેં આમ પણ તે તો આ બધું પૈસા માટે જ કર્યું છે ને. શુભ, મન ફાવે એ રીતે નહીં બોલ. શબ્દોને હોઠ પર લાવતા પહેલા મગજના ત્રાજવે તોડવાના. આ કઈ રીતે વાત કરી રહ્યો છે? હા, રાશિ તારી ડ્રાઈવર નથી, પત્ની છે. એ તારે ત્યાં નોકરી નથી કરતી, જિંદગી છે તારી. પત્ની સાથે કઈ રીતે વાત કરાય એ પણ નથી આવડતું તને? સોરી મોટી મમ્મી, મારે આમ કઈ બોલવું તો ના જોઈએ, પણ હવે મારાથી નથી રહેવાતું. કારણ કે ભાઈની વાત સાચી છે, રાશિને આ પૈસાની જરૂર છે અને એને લેવા જ છે. તો પછી સારા બનવાનું નાટક શું કામ કરવાનું? આમ પણ એ આ પૈસા લઈને એના ઘરવાળાને જ આપી દેવાની છે ને. મમ્મી, તમે મારા માટે આટલું વિચાર્યું એના માટે થેન્ક યુ. પણ આ પૈસા મારે નથી જોઈતા. તું આ લોકોની વાત ને? આ લોકોની વાત સાચી છે મમ્મી. ગરીબ એમને એમ હાથ ફેલાવે ને તો પણ એવું જ લાગે કે ભીખ માંગવા માટે ફેલાવ્યો હશે. નિશાબેન, અમે ગરીબ છીએ, લાચાર નહીં, મહેનત કરીને જીવીએ છીએ. અને જે દિવસે ઘરમાં ખાવાનું ન હોય ને એ દિવસે પાણી પીને સુઈ જઈએ છીએ. સ્વમાન તો અમને પણ એટલું જ વાલું છે જેટલું તમને. આબરૂને નેવે મૂકીને જીવન જીવતા તો અમે પણ નથી શીખ્યા. રિક્ષા ચલાવી છે પણ કોઈની સામે આજીજી નથી કરી. અને હા, જે દિવસે ભૂખ ભાંગવા માટે ભીખ માંગવી પડશે ને એ દિવસે જીવન ટૂંકાવી દઈશું, પણ કોઈની સામે હાથ લંબાવીને નાક નહીં કપાવીએ. આટલું તો મને મારા પપ્પાએ શીખવાડ્યું છે. એવું છે ને કે પેટમાં ભૂખ સાથે જીવન જીવવું પોસાય, પણ આંખોમાં લાચારી સાથે જીવવું ન પોસાય. ભગવાને આપણને બધાને સરખું જ આપ્યું છે. શું છે ને કે સૂરજ અમારા ઘર પર પણ એ જ ઉગે છે
જે તમારા અમીરોના ઘર પર ઉગે છે. તો પછી આપણી બનાવેલી વસ્તુ માટે એનું નામ શું કામ લજાવીએ? અને મમ્મી, તમે જે પૈસા મને આપી રહ્યા છો એ ભીખ નહીં પણ મદદ છે એ હું સમજું છું, પણ આ મદદની મારે હમણાં જરૂર નથી. ભાઈ, સારું છે કે રાશિ આવે છે તો પ્રિયંકાને સારું લાગશે. હા, તારી વાત સાચી છે. અમે પ્રિયંકાને રાશિ સાથે સમય વિતાવવો બહુ ગમે છે. ક્યું મારો ફોન કેમ નથી ઉપાડતો? અરે કઈ રીતે જાણું કે એની તબિયત કેમ છે? હા, એક કામ કરું, હું ગાયત્રી આંટીને ફોન કરું. ના 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 ના, હું અચાનક એમને ફોન કરીશ તો એમને કેવું લાગશે? અને પ્રિયંકાને જો ખબર પડી તો એ મને જ બોલશે. મારે જાણવું પણ જરૂરી છે કે પ્રિયંકાની તબિયત કેમ છે. ગાયત્રી આંટીને ફોન કરી જ લો. હલો. હલો આંટી, હું પૃથ્વી બોલું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પૃથ્વી બેટા, બોલ. આંટી, પ્રિયંકા મારો ફોન નથી ઉપાડતી, એની તબિયત કેમ છે? બધું બરાબર છે ને બેટા? અત્યારે એનો મૂડ સારો નથી. હમણાં એ બહુ રડી રહી હતી ને, કોઈની સાથે વાત પણ નથી કરી રહી. ખબર નહીં એને શું થયું છે. આંટી, એ ઘરમાં એકલી રહે છે ને તો કંટાળી ગઈ હશે. જો તમને વાંધો ના હોય તો હું ત્યાં આવી જઉં. બેટા, એનો મૂડ અત્યારે બહુ જ ખરાબ છે. એ કોઈને પણ મળવા નથી માંગતી, એટલે જો તું અહીંયા આવીશ ને તો એ ઠીક નહીં રહે. કદાચ આંટી હું ત્યાં આવું અને પ્રિયંકાનો મૂડ સારો થઈ જાય. બેટા, મને એવું નથી લાગતું કે એવું થાય. અત્યારે એનો મૂડ એટલો ખરાબ છે કે કોઈને પણ વળવા નથી માંગતી. એક કામ કર બેટા, તું એક બે દિવસ પછી આવજે, અત્યારે રહેવા દે. સારું આંટી, તમે જેમ કહો એમ. મૂકું ફોન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ગાયત્રી, તે એને અહીં આવવાની ના કેમ પાડી? ભાઈ, મને ડર છે કે ક્યાંક એ અત્યારે અહીંયા આવે અને પ્રિયંકા એના પર ગુસ્સો કરે તો બંને વચ્ચેની મિત્રતા તૂટી જાય ને. પૃથ્વી બિચારો પ્રિયંકાની કેટલી ચિંતા કરે છે, પણ અત્યારે પ્રિયંકાનું કોઈ ઠેકાણું નથી. એ અહીંયા આવે અને એને કદાચ બધાની વચ્ચે કંઈક કહી દે અથવા તો એનું અપમાન પણ કરી નાખે તો વાતાવરણ વધારે બગડી જાય. એના કરતાં એ અત્યારે અહીંયા ના આવે ને એ જ સારું છે, એવું મેં વિચાર્યું. ભાઈ, મેં જે કર્યું એ બરાબર કર્યું ને? હા, તે જે કંઈ કર્યું એ સમજી વિચારીને જ કર્યું હશે. પણ તારા ના પાડવાથી પૃથ્વીને ખોટું તો નથી લાગ્યું ને? ના, મેં એની સાથે વાત કરી પણ મને એવું ના લાગ્યું કે એને ખોટું લાગ્યું છે. પૃથ્વી બહુ સમજદાર છોકરો છે, આપણી પરિસ્થિતિ એ સમજતો જ હશે. અને આમ પણ રાશિ અત્યારે અહીંયા આવે છે અને પૃથ્વી પણ આવે તો પ્રિયંકા રાશિ સાથે વધારે સમય ના વિતાવી શકે. હા,